ઘણા બધા ચેપ્ટરના વિડીયો બની ગયા છે, ખાસ તમે જોજો. ચેપ્ટર એકનો બની ગયો, ચેપ્ટર બેના બની ગયા, ચેપ્ટર ત્રણના બની ગયા, ચેપ્ટર ચાર અને ચેપ્ટર પંદર. એ કુલ કહેવાનો મતલબ છે તમારે ચાર અને પંદર કુલ પાંચ ચેપ્ટરના આપણે લગભગ આ જૂન જુલાઈની અંદર વિડીયો બની ગયા છે અને યુટ્યુબ પર મૂકેલા જ છે, બરાબર છે. એટલે એ યુટ્યુબ ઉપર તમારે રીતો સાથેને મેં મૂકેલા છે. રીતો એટલે સ્પેશિયલ, તમે કારણ કે શું હોય કે કોઈ પણ ચેપ્ટર હોય એ ચેપ્ટરની અંદર બે કે ત્રણ જ રીતો હોય, એ બે ત્રણ રીતોની અંદર સ્પેશિયલ વિડીયો મૂકને એટલા ઝડપી અથવા તો તમારા આખું સ્વાધ્યાય છે. એવા નહીં કે એક દાખલાનો કંઈક વિડીયો મૂકેલો છે, તમારા આખા ચેપ્ટરની અંદર બહુ બહુ બે કે ત્રણ કે ચાર જ વિડીયો છે. એ ચાર વિડીયો એટલે કે એમાં ત્રણ રીતો, ચાર રીતો જે આવતી હશે એ રીત તમને 100% ખબર પડે કે આ રીતમાં દાખલો મારે કેવી રીતે કરવો, બરાબર છે. એ રીત તમે ખાસ સમજી જ શકશો. પછી ગમે તે દાખલો હોય, પછી કૂટ પ્રશ્ન સ્વરૂપે પૂછે કે સીધા સીધા સમીકરણ સ્વરૂપે પૂછે કે બહુપદી સ્વરૂપે પૂછે, આપણે મેં તમને સમજાવી દઉં એ તમે ગમે તે ગણી શકશો. હવે આગળ સમય બગાડવાથી આગળની વાત ચર્ચા કરું તમને કે હવે સમાંતર શ્રેણી ભણીશું. હવે આ સમાંતર શ્રેણી શું છે, મેઇન વસ્તુ તે થાય, બરાબર. સમાંતર વસ્તુ તો આપણે ખબર છે કે આપણે ભૂમિતિમાં ભણવામાં આવે છે એ સમાંતર રેખાઓ. પછી આ શ્રેણી શું, શ્રેણી એટલે એક પ્રકારનો જથ્થો, બરાબર, સમૂહ. તો કેવો સમૂહ કે જે સમાંતર દેખાય, બરાબર છે, વ્યવસ્થિત દેખાય, ગોઠવેલો વ્યવસ્થિત દેખાય. ધારો કે એની રમત આપણે ગમે આમ જોઈએ જ છીએ ઘણી જગ્યાએ. ધારો કે આપણા ઘરના પગથિયા, બરાબર, એક પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું. ધારો કે એક પગથિયું જે છે, બરાબર છે, ધારો કે તેની ઊંચાઈ 1 સેન્ટીમીટર, અથવા ધારો કે 5 સેન્ટીમીટર છે, ચલો, બરાબર. પછી બીજું પગથિયું, બરાબર, એની એ 5 સેમી હોય, પછી ત્રીજું પગથિયું 5 સેમી હોય. એટલે કે ટૂંકમાં ઊંચાઈથી આપણે વાત કરીએ તો 5, પછી બીજું 10, બરાબર, 15, આ રીતના આપણને સંખ્યાઓ જોવા મળે છે, કહેવા મળે પગથિયાની અંદર, બરાબર છે. આવી એક શ્રેણી, ટૂંકમાં શ્રેણી એટલે કે સમૂહ, આ રીતે અંકોનો સમૂહ જોવા મળે છે. એ સિવાય તમે આપણે, બરાબર, ધારો કે નોકરી કરતા હોય, નોકરી અંદર ઇન્ક્રીમેન્ટ આવતું હોય, બરાબર, ફિક્સ હોય. ધારો કે બેઝિક આપણે પહેલાં ધારો કે 4000 કે 5000 હોય, ગમે તે વ્યક્તિનો કહીએ, બરાબર, અને દર વર્ષે એને ધારો કે 100 રૂપિયા કે 200 રૂપિયા ઇન્ક્રીમેન્ટ આપતા હોય, પગાર વધારો થતો હોય. એટલે પ્રથમ વર્ષનો ધારો કે વાત લઈએ, પ્રથમ વર્ષનો પગાર આપી લઈએ, ધારો કે 4000 રૂપિયા છે, બરાબર. હવે 4000 રૂપિયાની અંદર દર વર્ષે તેને 500 રૂપિયા ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારો મળે છે. તો હવે પગાર કેટલો થશે, તો 4500 થશે, પછી 5000 થશે, પછી 5500 થશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે, કારણ કે 500 આ એક નિશ્ચિત સંખ્યા છે ને, વધતી જાય છે. અહીં એક નિશ્ચિત સંખ્યા છે ને, 5 જો આ 5 છે ને, એ વધતી જોવા મળે છે. આવા ઘણા બધા ઉદાહરણ આપણી સમક્ષ છે, બરાબર. ધારો કે કોઈક છોકરાને આપણે લખીએ કે ચાલ બેટા તું બેકી સંખ્યાઓ લખ, બરાબર. તો ધારો કે બાળક લખે છે, બરાબર, હું તમને આ શ્રેણી, બરાબર, એનું વ્યાપક સ્વરૂપ, આ વ્યાપક સ્વરૂપ લાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ધારો કે કહીએ બાળકને કે 2 બોલે, પછી 4 બોલશે, 6 બોલશે, 8 બોલશે, 10 બોલશે, આ રીતની બેકી સંખ્યાઓ બોલશે, બરાબર છે. એને આપણે યુગ્મ પણ કહીએ છીએ, બરાબર છે. પછી એકી સંખ્યા એ અયુગ્મ કહીએ, તો પછી 1, 2, 3, 5, 6, 7, 6 આ રીતે બોલતો જોવા મળે છે. ટૂંકમાં આ અયુગ્મ, યુગ્મ સંખ્યાઓનો સમૂહ, અયુગ્મ સંખ્યાઓનો સમૂહ, બરાબર છે. પગથિયા આવા ઘણા બધા, બરાબર, સાદુ વ્યાજ, બરાબર, અથવા તો કોઈ નોકરી કરતા હોય એનું ઇન્ક્રીમેન્ટ કહીએ, બરાબર, પગાર વધારો. એટલે આવું બધું આપણે તમે જુઓ ને તો એ સંખ્યાઓ એક સમૂહ બનાવે છે. એ સમૂહમાં શું જોવા મળે, શું જોવા મળે, તો એમાં જે પ્રથમ પદ એટલે કે પહેલી સંખ્યા છે, ધારો કે મેં તમને લીધી, બરાબર, કે પહેલી સંખ્યા ધારો કે હું 2 લઉં, તેની પછીની કઈ આવે છે, તો 4 આવે છે, બરાબર. એની પછીની કઈ આવે છે, તો 6 આવે છે. એટલે મગજમાં જો એ જ રીતે લો, પહેલો પગાર એનો ધારો કે 4000 રૂપિયા, બરાબર. પછી એનો પગાર થાય છે 4500, પછી એનો પગાર થાય છે 5000. આ પગારનું ઉદાહરણ લઈને તમને કહું છું, બરાબર. એટલે ટૂંકમાં પ્રથમ પદ જે છે, બરાબર છે, એના પછીનું પદ, એના પછીનો પદ, એના પછીનો પદ જે આવશે, બરાબર, એ કોઈક એક નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી કાં તો બાદ કરવાથી, કહેવાનો મતલબ ખબર પડે એવું એ કે તમને કે ધારો કે 10 ઊંધા જાઓ તો 10-8 આવે, બરાબર, 6 આવે, 4 આવે, બરાબર છે. પછી આગળ જઈએ તો 2 આવે, બરાબર. તો અહીંયા પણ એટલે કે વિરુદ્ધ, પોપતિની પગાર વધારો હોય, બરાબર છે, અથવા તો કોક 100 લખોટીઓ છે મારી જો, બરાબર, 100 લખોટીઓ આપણે દરેક મહિને બાળકને આપણે એમ કહીએ કે હું તને 10-10 લખોટી રમવા આપીશ, એ પણ લઈ શકો છો તમે, બરાબર છે. કે
લખોટીઓ છે, માર્જોર કરી છે, 100 લખોટીઓ છે ધારો, બરાબર. દર વર્ષે અથવા તો દર મહિને, બરાબર છે, એ 20 ખોઈ નાખે છે. શું કરે છે? ખોઈ નાખે, એટલે 80 બાકી રહે, ફરી પાછા બીજા મહિને ખોઈ નાખી, એટલે 60 બાકી રહે. એટલે કે ટૂંકમાં આ જે છે કહેવાનો મતલબ શું છે કે આ ચડતા ક્રમનો અને ઉતરતા ક્રમનો આ બંને રીતે હોઈ શકે છે. શ્રેણીની વાત કરું છું, બરાબર. એટલે કે સંખ્યા નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી બીજી સંખ્યા મળે, અથવા નિશ્ચિત સંખ્યા બાદ કરવાથી પણ બીજી સંખ્યા પ્રાપ્ત થતી જોવા મળે છે. આ જે છે, બરાબર, કેનો મતલબ છે એ વ્યાપક સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો જે આ જે સંખ્યા છે એને ધારો કે હું પ્રથમ પદ કહું છું. કયું કહું? પ્રથમ પદ. હવે પ્રથમ પદને આપણે વ્યાપક સ્વરૂપ આપવું છે એટલે કે ચલ સ્વરૂપે હું આપીશ. એટલે કે ધારો કે પ્રથમ પદ એ લો. કયું લો? એ લો. તો બીજું પદ જે છે મારે, બરાબર છે, એ કોઈ ચોક્કસ નિશ્ચિત સંખ્યા, અહીં જો +2 +2 થાય છે, આ નિશ્ચિત સંખ્યા છે. શું છે? નિશ્ચિત સંખ્યા. એટલે કે નિશ્ચિત સંખ્યાની અંદર ઉમેરાતી જોવા મળે છે. હવે નિશ્ચિત સંખ્યા જે ઉમેરાય છે એ શું છે? તો બીજા પદમાંથી પહેલું પદ, ત્રીજા પદમાંથી બીજું પદ, બાકી કરેલું છે એ નિશ્ચિત સંખ્યા. ધારો કે પ્રથમ પદ એ લો અને નિશ્ચિત સંખ્યા જે છે, નિશ્ચિત સંખ્યા એને આપણે ડી કહીએ. શું કહીએ? ડી. તો બીજું પદ જે મને મળશે એ એ વત્તા ડી હશે, એ વત્તા 2D હશે, એ વત્તા 3D હશે. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આ પદો મને એ વત્તા એન ડી સ્વરૂપે પ્રાપ્ત થતા જોવા મળે છે, કહેવાનો મતલબ છે, બરાબર. એટલે આ રીતે તમે આ સમાન શ્રેણીમાં જોવો. ધારો કે આ 2 છે, એ 2 + 2 = 4 છે, 4 + પછી 2 + 2 = 4 એટલે 6 થયા. એટલે આગળ જઈએ એમાં આપણે 8 ને બધા પદો જોવા મળે છે, આની અંદર પણ જોવા મળે છે. એટલે કે સમાંતર શ્રેણી શું કહેવા માંગે છે કે સમાંતર શ્રેણીની અંદર પ્રથમ પદ પછીના જે આગામી પદો આવે એ આગામી પદો આગળના પદમાં કોઈક એક નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી જે સંખ્યાઓનો સમૂહ બને છે એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. ફરી વખત તમને કહું, સમાંતર શ્રેણી એટલે કે શું? તમને કોઈક એક નિશ્ચિત સંખ્યા પ્રથમ પદ આપે, એના પછીના જે પ્રત્યેક પદ આવે છે એ પ્રત્યેક પદો એના આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મળતા જોવા મળે છે. અને આ જે આખો સમૂહ બને એને આપણે સમાંતર શ્રેણી આ ચેપ્ટરમાં કહેવામાં આવે છે. અને એ સમાંતર શ્રેણીમાં ખાસ તમારે એક પ્રથમ પદ અને સામાન્ય તફાવત, આપણે જે નિશ્ચિત સંખ્યા છે એટલે કે ટૂંકમાં બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, બરાબર. એટલે કે ડી બરાબર આપણે બીજું પદ ઓછા પ્રથમ પદ, બરાબર. અર્થાત કોઈ કહેશે ના સાહેબ, તો ત્રીજું પદ ઓછા બીજું પદ, એટલે દરેક જગ્યાએ ડી સમાન મળશે. ધારો કે 4 - 2 = 2, 6 - 4 = 2, એટલે નિશ્ચિત સંખ્યા એમાં, એટલે આ જે સામાન્ય નિશ્ચિત સંખ્યા, બીજા શબ્દમાં તમને કહું સામાન્ય તફાવત પણ કહેવામાં આવે છે. એટલે કે એ ડી અને એ ડીને ઉપરથી આપણે જે આ વ્યાપક સ્વરૂપ જે આપણે બન્યું છે, બરાબર છે, એ વ્યાપક સ્વરૂપ તમને સમાંતર શ્રેણી અંદર સમજવું જરૂરી છે. હવે એ સમજો તમે આ થોડું વ્યવસ્થિત, એ કોણ છે, ડી કોણ છે, બરાબર છે. અને એના આધારે તમને પહેલું જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 5.1, બરાબર છે, એના દાખલાઓ તમે જે વ્યાપક સ્વરૂપ સમજશો તો એના દાખલાઓ તમને 100% ખબર પડે છે. એના સિવાય તમને ઉદાહરણ પણ આપેલા છે. આપણે મેં તમને કીધું હતું ગણિતની અંદર સ્વાધ્યાયના બધા જ દાખલા લઈએ છીએ, ઉદાહરણ જો ચાલુમાં જરૂર પડે તો એ તમને જોડે સમજાવું છું. એટલે પહેલી વસ્તુ તમને આ થિયરી સમજાય કે શું છે, તમને વ્યવસ્થિત પેજ નંબર 80 પર પણ આપેલું છે મેં કીધું એમ, બરાબર છે, કે પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી હોય તો આપણે આ રીતે વ્યાપક સ્વરૂપ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે, બરાબર છે. હવે એના પછીના હું સીધા દાખલા લઈ લઉં તમને ઉદાહરણ પણ, ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ 2 ની અંદર બધા લીધેલા છે. આપણે સ્વાધ્યાય ડાયરેક્ટ લઈ લઈએ, કારણ કે ઉદાહરણ તો તમને જોઈ અને લગભગ આવડી જશે આ વસ્તુની.